ओंकार नाद साथ जयरे श्री आदिनारायण ब्रह्मांड नु सर्जन कर तेनी साथे साथे ब्रह्मा जी नु पण सर्जन कर ब्रह्मा जी ना पौत्र एवा चंद्रदेवनी 59मी पेढ़ीए विक्रम संवत पूर्वे 3034 स्वयं भगवान विष्णु श्री कृष्ण ना अवतार स्वरूपे पृथ्वी पर जन्म ले जो पोते माँ भवानी नी कुलदेवी तरीके पूजा करता था उपरांत चंद्रना वंशजो होवाना लीधे तेओ चंद्रवंशी कहवाया श्री कृष्णनी 119मी पेढ़ीए गर्वगौड़ नामना यादव राजा हिमालयनी तळेटी मां वसेला भव्य शोणितपुर नामना राज्य पर राज करता था आम गर्वगौड़ राजानी 22मी पेढ़ीए अने श्री कृष्णनी 140मी पेढ़ीए देवेंद्र थया आ देवेंद्र ने 4 पुत्र थया अजपत गजपत नरपत अने भूपत पुत्र थया देवेंद्र जा ओखा भवार 4 अजपत गजपत नरपत ने भूपत भूपार गजपत पोताना पुत्रों साथे पहला सिंध राजस्थान अने त्यारबाद सौराष्ट्र तरफ वळ्या अने पोताना राज्यो स्थापवानी शुरुआत करी गजपतनी चौथी पेढ़ीए समो नामना राजा आव्या समोना लग्न जूनागढ़नी वामनस्थली एटले के वनथलीना बालाराम चावड़ा ने त्यां थया बालाराम निर्वंश जता तेमना मृत्यु बाद तेमनो भाणेज अने समोनो पुत्र चुड़ाचंद्र गादी आव्यो तेणे वामनस्थली एटले के आजना वनथली पर ईस्वीसन 875 थी ईस्वीसन 907 एम कुल 32 वर्ष सुधी वनथली पर राज कर्यो ते महान प्रतापी राजवी हतो अने एटले समाना पुत्र चुड़ाचंद्रना नाम परथी आ वंश चुड़ासमा कहेवाय अडग वचन पालन अने सूरवीरता सिवाय आ चुड़ासमा वंशनी बीजी पण एक विशेषता ए छे के एमना राजाओना नामनी आगळ रा लागे छे चुड़ाचंद्र पछी मूलराज अने त्यारबाद ईस्वीसन 915 मां विश्ववराह गादी आव्या विश्ववराह भगवान विष्णुना वराह अवतारना भक्त होवाथी तेमज पोताना नामना वराह शब्दनो उल्लेख होवाथी रा तरीके ओळखाया અને તેમના વંશજો પણ રા તરીકે પ્રખ્યાત છે ઈસવીસન 940 માં રાગરી રીપુએ વંથલીથી જૂનાગઢ ખાતે ગાદી ખસેડી રાગરી રીપુ બાદ અનુક્રમે રા કવાટ અને રાડિયાસે ઈસવીસન 1010 સુધી જૂનાગઢ પર રાજ કર્યું આ સમય દરમિયાન તેમણે જૂનાગઢ ઉપરાંત આસપાસના ઘણા વિસ્તારોને પોતાના રાજ્યમાં ભેળવી દઈને લોક કલ્યાણ અને લોક સમૃદ્ધિના ઉમદા કાર્યો કર્યા ઈસવીસન 1003 માં જૂનાગઢની ગાદીએ આવેલા રાડિયાસ એક ઉમદા સંગીત પ્રેમી હતા પાટણના રાજા દુર્લભસેન સોલંકીને તેમની સાથે વેર હતો યુદ્ધ મેદાનમાં તે રાડિયાસને હરાવી ન શકતા મેલી રમત રમે છે અને બીજલ ચારણને તેઓ ઉપરકોટ કિલ્લામાં મોકલે છે બીજલ ચારણ રાડિયાસને ઉત્તમ સંગીત સંભળાવે છે જેની હોડમાં તે રા પાસેથી તેમનું માથું માંગે છે અડગ વચન પાલનના આગ્રહી રા હસી ખુશીથી પોતાનું માથું આપી દે છે ત્યારબાદ પાટણની સેના જૂનાગઢ પર આક્રમણ કરી જીત હાંસલ કરે છે આમ ઈસવીસન 1010 માં આવા કાવતરાના ભોગે રાડિયાસનું અપમૃત્યુ થતા તેમની રાણી સતી થયા કુંવર રા નવઘણને બોડીદર ગામે દેવાયત આહિરને ત્યાં આશરો મળ્યો છે એ સમાચાર સોલંકી થાણદારને મળતા તેણે દેવાયતને નવઘણને સોંપવા કહ્યું દેવાયતે નવઘણના બદલે પોતાના દીકરા ઉગાને સોંપ્યો પોતાની નજર સામે આંખમાંથી એક આંસુ પાડ્યા વગર એનું માથું વાટતા જોયું પ્રેમથી રાનો ઉછેર કર્યો
खेती करता राने दाटेलू धन मळ्यू। દેવાયતને પોતાનો સમય આવ્યો, એના એંધાણ મળ્યા ને પોતાની દીકરી જાહલના લગ્ન લીધા। લગ્નમાં સોલંકીઓને બોલાવ્યા અને ત્યાં યુદ્ધ કરી રાને જૂનાગઢની ગાદી પર બેસાડ્યો। સમત 1087માં સુરઠમાં દુકાળ પડ્યો। જાહલ અને સાસતીઓ એક નેશમાં ઉતર્યા। અમીર સુમરાની બુરી નજર જાહલ પર પડી ને જાહલને એનો ભાઈ નવઘણ સાંભળ્યો ને એણે એના પતિ સાસતિયા સાથે એના ભાઈને સંદેશો મોકલ્યો। અમીર સુમરા સામે લશ્કર લઈને જતા માર્ગમાં નડાબેટ પાસે સાથે એક નાની બેનપણીઓ રમત રમતી હતી। એમાંની એક કુંવારસી એ જ માવરુડી નવઘણના ઘોડાની લગામ પકડીને એને એના સૈન્ય સહિત જમવા રોક્યો અને એ સહેલીઓએ એક નાની કુલડીમાંથી રાને ને એના આખા લશ્કરને ભરપેટ લાપસી જમાડી। એ આઈ વરૂડી હતા। રા જાણી ગયા કે આ જોગમાયા સિવાય બીજું કોઈ ન હોય ત્યારે એ પગે લાગ્યો અને માની રજા માંગી। માતાજીએ કીધું કે તું લશ્કરની સૌથી આગળ રહેજે, તારા ઘોડાને દરિયામાં નાખીશ ત્યારે એના આગલા બે પગે પાણીના છપછપિયા હશે ને પાછલા બે પગે ધૂળ ઉડશે। દરિયો તારા લશ્કરને માર્ગ આપશે, હું દેવ ચકલી થઈને તારા હાલા પર બેસીશ ને તારો વિજય થશે। આમ આઈ વરૂડીએ યુદ્ધમાં સહાય કરી। રાડિયાસ અપુત્ર હતા ને ધારીની ખોડિયારની માનતાથી એમને ત્યાં નવઘણનો જન્મ થયો હતો। રા નવઘણ પણ ખોડિયારના મંદિર વારંવાર જતા એટલે એ પછીથી આ વંશમાં સહ આરાધ્ય દેવી તરીકે આઈ ખોડિયારની પૂજા શરૂ થઈ। હમીર સુમરાને જીતીને પાછા ફરતા નવઘણે નડાબેટમાં વરૂડી માતાનું સુંદર મજાનું મંદિર પણ બંધાવ્યું, જે મૂર્તિ આજે પૂજાય છે। રાનવઘણ એ ઈસવીસન 1025 થી લઈને 1044 વર્ષ સુધી ચુડાસમા સામ્રાજ્યને અનેરી સ્થિરતા આપી તેમજ રાજ્યના સીમાડા પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી લંબાવી નાખ્યા। ત્યારબાદ જૂનાગઢની ગાદીએ રાનવઘણના પુત્ર રાખેંગારનું ઈસવીસન 1044માં આગમન થયું। બાંધકામના શોખીન રાખેંગારે ખેંગાર વાવ, ઉદયમતી તળાવ જેવા સ્થાપત્યોનું નિર્માણ કર્યું। પણ જાતો કરીને વચન ને વાલું કરે મુખમાં સદાએ આજ જેને ના કદી ભણતો નથી જા જાઈ રન છે જુનાણા ના નવર ભરતન નરપતિ રજીજ નવર ભરતન નરપતિ કોઈ બગીચો ફૂલ નો સદા જ્યાં ભમર લાગુ જા કરે કવિની કલમ પાસે દેશ વિદેશે ફરે સમરા ગણે મેરું સમોવર કળામાં તો મારવતી જા જાઈ રન છે જુમાના ના નવર ભરતન નરપતિ રે જીજ નર ભરતન નરપતિ। ઈસવીસન 1067માં રાખેંગારનું મૃત્યુ થતા રાનવઘણ બીજા ગાદીએ બેઠા। પાટણવાસી ફોઈના સગાઓથી કોઈ કારણસર તેમને અપમાન લાગેલું, જેના બદલા રૂપે તેઓ એક વખત પાટણનો દરવાજો તોડશે એમ પ્રતિજ્ઞા માની હતી, જે અંતકાળ સુધી પૂરી ના થઈ। યુવરાજ રાયઘણજી ગાદીના વારસ ઠરતા હતા
પણ પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું વચન તેમના સૌથી નાના પુત્ર રાખેંગાર બીજાએ આપ્યું હોવાથી ઈસવીસન 1098માં તેમને ગાદી સોંપવામાં આવી અને મોટા દીકરા રાયખણજીને ઉર્ફે ભીમજીને ભડલીનો ગરાસ આપ્યો. રાખેંગારે પાટણનો દરવાજો તેમણે તોડી પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી, જે પછીના સોલંકી સાથેના યુદ્ધમાં તેઓ મૃત્યુ પામ્યા. રાખેંગાર બીજા પછી રાખવાટ, રા જયસિંહ, રા રાયસિંહ, રા મહિપાલ, રા મહેપો એમ ઈસવીસન 875 થી શરૂ કરી ઈસવીસન 1472માં રામાંડલિક ત્રીજા સુધી જૂનાગઢમાં રા રાજવંશનું શાસન ચાલ્યું. ઈસવીસન 1098માં રાયખણજીને બે કુંવર થયા, મોટા કુંવર સુરસંગજી ભડલીની ગાદીએ બેઠા ત્યાં ચુડાસમા શાખ ચાલુ રહી, નાના કુંવર સત્રસાલજીને સર્વાનો ગ્રાસ મળતા એમના વંશજો સરવૈયા કહેવાયા, જ્યાં આજે પણ સરવા ગામમાં સરવૈયાની શાખ પૂરતા એમના પાળિયા ઉભા છે. પાલીતાણા, અમરેલી, સરવા, લાટ અને ભડલીના વિસ્તારોમાં હાલ તેઓ વસવાટ કરી રહ્યા છે. મહંમદ બેગડાની દીકરી નૂરે રાખેંગાર છેલ્લાના દીકરા જેમલજીને ઉછેરી મોટો કર્યો ને યુવાન થતા જૂનાગઢ લાવી કંડોરણાના 12 ગામ આવ્યા. આ પ્રસંગની યાદગીરીમાં જેમલજીએ રાને બદલે રાજાદા કહેવાની પ્રથા શરૂ થઈ, જે કાળક્રમે આજે રાયજાદા થયું છે. હાલમાં તેમના મુખ્ય ગામો કેશોદ અને આસપાસના ગામડાઓ છે. જૂનાગઢના રાખેંગાર ઉર્ફે ધારિયાજીએ પોતાના કુંવરો પૈકી જે સંગજી અને રતનજી પાસે ગ્વાલિયર અને મેવાડનું રાજ્ય જીતી લીધું. મેવાડની રાજગાદી પર પોતાના કુંવરને બેસાડ્યા, જેમણે ચુડાસમા શાખામાંથી રણા શાખાનું પ્રવર્તન કર્યું. આ વંશમાં 12મી પેઢી દુલારાણા પાસેથી અલ્લાઉદ્દીન ખિલજીએ મેવાડ જીતી લેતા તેઓ તીર્થ અર્થે ભરૂચ આવ્યા, જ્યાં બુઆ નામની ભીલ કન્યાનું રક્ષણ કરી ભીલ રાજાને મારી વિક્રમ સંવત 1322માં બુઆની રાજધાની સ્થાપી અને ઉત્તરોત્તર આમોદ, દહેજ, ચણિયાદરા અને ભરૂચના આસપાસના વિસ્તારોમાં રાજગાદીઓ સ્થાપી અને તેમના વંશજો રણા તરીકે પ્રસિદ્ધ થયા. આમ ચુડાસમાની સરવૈયા, રાયજાદા, રણા અને ચુડાસમા એમ 4 પ્રશાખા બની. ભડલીના સુરસંગજીની 14મી પેઢીએ ઈસવીસન 1685માં રાયસલજી થયા, જેમને ભડલીથી ફોજ સાથે ધંધુકા આવી રાધામેર પાસેથી ધંધુકા જીતી ત્યાં ગાદી સ્થાપી. એ ત્યારબાદ સમત 1628માં મહાવદી તેરસ બુધવારના રોજ ધંધુકાથી ગોરાસુમાં ગાદી સ્થાપી અને તેમની બીજી પેઢીએ અમરસંગજી પ્રથમ થયા. એમણે ગોરાસુથી ગાદી ખસેડી વિક્રમ સંવત 1690ની મહાસુદ બીજને દિવસે ગાંફમાં દરબાર ગઢ બંધાવ્યો અને તેમના જ પૌત્ર ગાંફના રાજવી એવા દાનેશ્વરી રાયસળજીની વાતો આજે પણ લોકહૈયે અકબંધ રમે છે. ગાંફ રાયસિંહજી તમે ત્યાં સુધી વ્યા આવો તો નવડદાતાર જે માણસ
અને એ લોકો જે માણસોને ન ગમતું હોય, જે દાતારી કોઈને ખટકતી હોય, એવા માણસો અંગ્રેજને અરજી કરી અને ગવર્મેન્ટ આખું મેનેજમેન્ટ મૂકાણું, આખા વર્ષની બાંધી જીવાય મળે સાહેબ એને. અને પછી એ એ એ અહાડી મોરનો કળાયેલ મોર મટીને માણસોનો શાંત હંસ થઈ ગયો અને એ દાદરો ચડીને માઠ મેળીએ એ ગાંફ રાયસીજી જતા રહ્યા. હિંચકા કરે ક્યાંય ઉતરે નહીં અને એની બારીઓથી એમ કહે છે કે બારીઓ બંધ કરી દીધા પછી ત્યાં ત્યાં એવા એવી રીતે ખીલા ધરવા હતા, બારીએથી કોકને જોઈ જાય ગરીબને તો અહીંથી દઈ દે તો આપણે આ રાજનું એક વર્ષનું કેમ પૂરું કરવું, એટલી માણસો એનું ધ્યાન રાખતા હતા. એમાં એક કાનજી ખવા કરીને એનો માણસ, સમય હોય ત્યારે તો બધા માણસો પાસે હોય પણ સમય જ્યારે બદલે છે, પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. નાઝીરની આ ગઝલ છે કે મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું, અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે. સમય છે એ તો ભલભલાને આંટી દે. બધા માણસો વયા ગયા, એક કાનજી ખવાસ બાપુ પાસે બેઠો રહીએ, સેવા કર્યા કરે, વાતું કર્યા કરે, બાપુ આ તો સમય છે, નાના પાણા પા પણ મોટી મોટી વાતો આપણે ત્યાં બહુ મળે. એમાં એને જ ઘરે દીકરીઓના લગ્નનો પ્રસંગ આવ્યો અને કીધું ગાફ રાયસીજી બાપુ પાસે જાઓ, થોડી મદદ કરે તો દીકરીઓના પીળા હાથ થઈ જાય. પણ વિચાર કર્યો કે જો એની પાસે હોય તો આપે ને, એટલે હવે હું ત્યાં હું જઈને કરું, એના કરતાં ઘણે એના કામ ઘણે ઉકેલી લેશે અને અને ઉકેલી લે. સાહેબ એના વેવાયુને બોલાવીને કીધું કે તમે ઢોલ ન વગાડો, હરણાઈ ન વગાડો, ગામમાં કોઈને ખબર ન પડે અને મારી દીકરીના લગ્ન થઈ જાય તો હું મારી દીકરીના પીલા હાથ કરી દઉં. અને વેવાયુ પણ ખાનદાન, કારણ કે પરણાવ વાંભે પુત્ર પુત્રીને, વિશ્વના આવે વારથી, વેવાય મળે સુખ મળે ત્રિલોકના તે વારથી, એમાંય જો ક્લેશ થાય તો કામ કારો કેર છે, મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે. એમ હારા હગાના પણ માણાને લાવવા હોય, એમ બે વેવાયું કીધું ખબર નહીં પડે, ઢોલની વગાડી હરણાઈની વગાડીએ, ટૂંકમાં જાન આવી, દીકરીઓની વિદાયનો વખત આવ્યો. દીકરીઓ કાનજી ખવાસને મળતા મળતા કહે છે કે અમે ગાફ રાયસિંહજી બાપુને તો અમે નહીં મળી શકીએ ને, કે બેટા તમે ત્યાં જાઓ તો તમને કંઈક આપવું પડે, એમનો આજે સમય નથી. તો ના ના, અમારે જોતું નથી પણ અમારે એને પગે લાગવું છે. તો બેટા આપણે ગઢમાં જઈ આવીએ, ગઢમાં લઈને આવ્યો. જે ધણી પાસે જે કાંઈ હોય એ પરિસ્થિતિ ગઢની હોય તો કોઈ એલચીનો દાણો, કોઈ લવિંગનો દાણો લઈ આપી અને દુખણ્યા લીધા, પણ કાનજીની ખબર ન પડે, નજર ચૂકવી બે દીકરીઓ માઠ મેળીએ ચડી ગઈ. હજી એ કામદાર આખા વર્ષની જીવાઈ મૂકી અને નીચે ઉતરો હતો અને એ જ ક્ષણે આ બે દીકરીઓ ઉપર ચડી, એ પાનેતર પહેરેલા મોડિયા હતા, કંકુના ચાંદલા હતા, કેસરી પાનેતર હતા, એ જોઈ અને ગાફ રાયસિંહજી બાપુની દાઢી વધી ગયેલી, વાળ વધી ગયેલા, પૂછે છે દીકરીઓ કોને દીકરીઓ, કે બાપુ અમે કાનજી ખવાસની દીકરીઓ. ઓહો, આવડી મોટી થઈ ગઈ, ક્યાં છે તારો બાપ, કે નીચે ઊભા છે બાપુ. અને ત્રાડ નાખી ગાફ રાયસિંહજી સાહેબ, કાનજી, એ કાનજી, કાનજીના પગ મીંડ્યા ધ્રુજવા, ઓહો હો હો, દીકરીઓ ન્યા પૂગી ગઈ. અને સાહેબ ધ્રુજ તે પગે આવીને નીચું મોં ઘાલીને ઊભો રહ્યો, કરે કે દીકરીઓના લગ્ન થઈ ગયા અને તે મને ખબર ન પડવા દીધી. કાનજી કે પણ બાપુ, હું પણ બાપુ, બાપુ એકેય દીકરીના ડોકું પણ દાગીનો નથી, એના હાથમાં દાગીનો નથી, એનાના એની એની પાસે કોઈ મૂડી નથી. આવી રીતે દીકરીઓને આપણે વિદાય કરાય, પણ કે બાપુ હું બાપુ, બાપુ આખા વર્ષની જીવાઈ હતી એ દઈ દીધી, કે હાલે આ બે દીકરીઓને અડધી અડધી આપી દેજે. કે પણ બાપુ પછી હું કરશું, તો પછી અહીં પડીને આપઘાત કરીને મરી જાઉં, પણ તારી દીકરીઓ દાગીના વિનાની જાય એ તો આબરૂ ગાફ રાયસિંહજીની જાય છે. આ ક્ષત્રિય વ્રત છે સાહેબ, આ પ્રજાપ્રેમ છે, આ પ્રજાપ્રેમ. રાયસરજી બાદ અનુક્રમે દેવાજી, અમરસિંહજી, નાગજીરાજ, રાયસરજી, મેલાજી, અમરસંગજી, નાગજીરાજ, રાહુભા, અમરસંગજી, મનહરસંગજી, વિક્રમસિંહજી ગાંફ ગાદીએ બેઠા અને હાલ ગાંફ દરબારગઢ ખાતે શ્રી વીરભદ્રસિંહજી ચુડાસમા પોતાના ચુડાસમા વંશનો ભવ્ય વારસો જાળવી રહ્યા છે. આવો વંશ જેટલો ભવ્ય છે એટલો જ નમ્ર પણ છે. જેવો આ વંશ વીર છે એવો જ પ્રજાવત્સલ પણ છે, જેવો ભક્ત છે એવો દાતાર પણ છે.